नमस्कार मित्रों, अक्षय पटेल आप सब हार्दिक स्वागत करूँ छूँ। स्टैंडर्ड 11 इंग्लिश नी अंदर अपने यूनिट 7 जोवाना छे। यूनिट 7 नी अंदर छे रीड 1, एनु टाइटल छे हाउ डज इट स्मेल। स्मेल एटले तो बधाने ख्याल ज छे, शुं छे? सुगंध। बराबर, सुगंध आवे छे, आपणे सुगंध लईए छीए, परंतु कई रीते आपणे सुगंध लईए छीए एना विशे आपणे ख्याल मेळवानो छे। तो आनी अंदर जे छे एम कहेवामां आव्युं छे कि कई रीते आपणे सुगंध मेळवी शकीए छीए, आपणा सुधी सुगंध कई रीते पहोंचे छे, बराबर, कया कया प्रकारनी सुगंध होई शके, तो एना विशे आपणने ख्याल आपणने आव्यो छे। तो यूनिट 7 नी अंदर रीड 1 आपणे जोईए, हाउ डज इट स्मेल। यम्मी, तमे नाम सांभळ्युं हशे, यम्मी एटले एकदम स्वादिष्ट। કેવું? એકદમ સ્વાદિષ્ટ, આપણને બહુ ગમી છે તો આપણે શું કહીએ? સ્વાદિષ્ટ છે, યમ્મી। ડીશ સૂપ ઇઝ વેરી ટેસ્ટી। જે આપણે સૂપ પીએ છીએ એને આપણે શું કહીએ? કે ડીશ સૂપ ઇઝ વેરી ટેસ્ટી। આ સૂપ જે છે ખૂબ જ ટેસ્ટી છે, એટલે ખૂબ જ સ્વાદિષ્ટ છે। યુ એપ્રેશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ। એપ્રેશિએટ એટલે શું? એના વખાણ કરવા। શું કરીએ છીએ? વખાણ કરીએ છીએ ધ હોટ વેજીટેબલ સૂપ। જ્યાં જે ગરમ જે છે વેજીટેબલનું જે સૂપ બનાવેલું છે, દાખલા તરીકે મંચાવ સૂપ છે, બરાબર, ટોમેટો સૂપ છે, એને આપણે શું કરીએ છીએ? વખાણ કરીએ છીએ। શું વખાણ કરીએ છીએ? કે આ તો બહુ ટેસ્ટી છે એમ કરીને। એઝ યુ ટેક ધ ફર્સ્ટ સીપ, સીપ એટલે ચુસ્કી, તમે પહેલી ચુસ્કી લેવ એ સમયે તમે એના બહુ જ વખાણ કરો છો કે અરે આ તો ખૂબ જ સ્વાદિષ્ટ છે। બટ યુ આર રોંગ। શું કહે છે? બટ યુ આર રોંગ, પરંતુ તમે ગલત છો, તમે ખોટા છો કે આ બહુ સ્વાદિષ્ટ છે એમ તમે કહો છો, પણ એ વાત ખોટી છે। એકચ્યુઅલી યુ મીન, એકચ્યુઅલી તમારો કહેવાનો મતલબ જે છે કે ધ સૂપ સ્મેલ ગુડ। સૂપ સારું નથી, પણ શું છે? એની સ્મેલ સારી છે। અને કોઈ પણ વસ્તુની સ્મેલ સારી હોય ને તો એ વસ્તુ આપણને વધારે ગમે, એટલે શું કહેવાય છે? કે એની સ્મેલ સારી છે। યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ શોર સોલ્ટી ઓર બીટર। બરાબર, આપણી સેન્સ ઓફ ટેસ્ટ, સેન્સ ઓફ ટેસ્ટ એટલે શું? આપણી જે સ્વાદ પારખવાની શક્તિ જે છે, કેન ટેલ એ કહે છે, શું કહે છે? યુ ઓનલી, ફક્ત એ જ આપણને કહે છે કે વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ, કઈ કોઈ પણ વસ્તુ જે છે એ કેવી છે, તો કે મીઠી છે, શોર ખાટી છે, સોલ્ટી ખારી છે, કે પછી બીટર એટલે કડવી છે, કે આવી વસ્તુ છે એનો જ આપણને ખ્યાલ આપી શકે છે। મીઠો છે, ખાટો છે, ખારો છે, કડવો છે, એ આપણને કહી શકે છે। ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવેલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ। ઇટ ઇઝ નોટ ટંગ એટલે આપણી જીભ જે છે એ જીભ આપણને સ્વાદ બતાવતી નથી કે કેવું છે, ટેસ્ટી છે કે ટેસ્ટી નથી, બટ યોર નોઝ, પરંતુ નાક જે છે ધેટ રિવેલ્સ, રિવેલ્સ એટલે એ બતાવે છે, પરખાવે છે, રિવેલ એટલે પારખવું, એ પારખે છે ધ ફ્લેવર, સ્વાદ ઓફ ફૂડ, કે કોઈ પણ ખોરાક જે છે એ ખોરાકનો સ્વાદ કોણ પારખી શકે છે? આપણી જીભ નથી પારખતી, પરંતુ આપણું નોઝ, નાક પારખે છે। બાય ટેસ્ટિંગ એલોન, ટેસ્ટિંગ કોઈ પણ વસ્તુ છે એને ટેસ્ટ કરીને, એને ચાખીને પછી, યુ કેન હાર્ડલી ડિફરન્ટિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક। કે કોઈ પણ વસ્તુને તમે ચાખી જુઓ, ટેસ્ટ કરી જુઓ, તો યુ કેન હાર્ડલી ડિફરન્ટિએટિવ, તમે હાર્ડલી એટલે ખૂબ જ કઠિન રીતે, ભાગ્યે જ તમે એને અલગ કરી શકો, કોને? બિટવીન ધ ફૂડ, કે ખોરાકની વચ્ચે, કે યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક, કે કયો ખોરાક તમને ગમે છે, પસંદ છે, અને કયો ખોરાક પસંદ નથી એને તમે ભાગ્યે જ પસંદ કરી શકો છો। આગળ જોઈએ, ફ્લેવર હેવ અ બેકડોર એન્ટ્રી ટુ નોઝ। હવે ફ્લેવર જે છે, સ્વાદ જે છે, એને શું છે? બેકડોર એન્ટ્રી ટુ નોઝ, નાકમાં પ્રવેશવા માટે પાછળનો માર્ગ હોય છે, બરાબર, આપણું જે નાક હોય છે, બરાબર, તો એ કેવું છે? એને પારખવા માટેનું પાછળનો માર્ગ એટલે અહીંયાથી, આ આગળથી અને અહીંયાથી એન્ટ્રી કરે છે, કોણ? ફ્લેવર, ફ્લેવર એટલે સ્વાદ જે છે,
डे ट्रावेल फ्रॉम माउथ, मुसाफरी करे छे, क्या थी मुसाफरी करे छे, पहला मुंह में जाए छे, क्या डाउन द थ्रोट, અને એકદમ નીચે આપણું જીભ જે છે બરાબર, સોરી આપણું ગળું જે છે ગળામાં નીચે, એન્ડ અપ અગેઇન, અને ફરીથી પછી ઉપર આવે છે, એલોંગ ધ એર પેસેજ લીડિંગ ટુ નાસલ કેવિટી. એર પેસેજ એટલે ત્યાંથી જે શ્વાસોશ્વાસની આપણી ક્રિયા કરે છે, મોંમાંથી જ્યાંથી શ્વાસ બહાર નીકળે છે એ જગ્યાએથી, લીડિંગ ટુ નાસલ કેવિટી, નાકના પોલાણમાંથી એ ત્યાંથી આગળ વધે છે. વી સ્મેલ વેન વી ઇનહેલ, ઇનહેલ એટલે શ્વાસ લેવો, વી સ્મેલ આપણે સ્મેલ લઈએ છીએ, સુગંધ લઈએ છીએ, ક્યારે, તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, એન્ડ વી સેન્સ ફ્લેવર, અને આપણે સ્વાદને પારખી શકીએ છીએ, વેન વી એક્સહેલ, અને જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ એ સમયે આપણે શ્વાસને સ્વાદને પારખી શકીએ છીએ. ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નાસલ કેવિટી. ઓલ્ફેક્ટરી એરિયા એટલે શું, કે આ સ્વાદ પારખવાનો વિસ્તાર જે છે, કે જે જગ્યાએ સ્વાદ પારખવામાં આવે છે. આ ઓલ્ફેક્ટરી એરિયા જે છે ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નાસલ કેવિટી. લોકેટેડ એટલે ક્યાં આવેલું છે, નાસલ કેવિટીના ઉપરના ભાગમાં આવેલું છે. શું આવેલું છે ઉપરના ભાગમાં, તો કે ઓલ્ફેક્ટરી એરિયા એટલે કે સ્વાદ પારખવાનો વિસ્તાર આવેલો છે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલ, ઓર્ડિનરી ઇનહેલ એટલે જ્યારે સામાન્ય રીતે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એ સમયે, ધ એર પાસિસ વિધાઉટ એરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન, ત્યારે આ હવા જે છે એ પાસિસ પસાર તો થાય છે પણ કેવી રીતે, વિધાઉટ એરાઉઝિંગ એટલે ઉપર ચડ્યા વિગર એની સ્મેલ સેન્સેશન, અને કોઈ પણ પ્રકારની સ્વાદ એની સંવેદના દર્શાવતું નથી એવી રીતે એ પસાર થાય છે. એટલે ઉપરના ભાગમાં આવેલું છે એટલે સ્વાદ જે બરાબર ઉપરના ભાગમાં આવેલું છે એટલે આપણે જ્યારે સામાન્ય રીતે શ્વાસ લઈએ ત્યારે હવા અહીંયા આવી રીતે પસાર થઈ જાય છે. ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઇટ, વેન વી વોન્ટ ટુ નીડ ટુ ચેક ધ ઓર્ડર. When we want to need to check the order, આપણે જરૂર હોય છે, શેની શેની જરૂર હોય છે, ચેક ધ ઓર્ડર, સ્વાદને પારખવાની જરૂર હોય છે, તપાસવાની જરૂર હોય છે, ચેક કરવાની જરૂર હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ, વી સ્નીફ, સ્નીફ એટલે સૂંઘવું, ત્યારે આપણે સૂંઘીએ છીએ. સ્નીફિંગ કેરીઝ ધ ઓર્ડર ફેલ એર અપવર્ડ ટુ ઓલ્ફેક્ટરી એરિયા. સૂંઘવાને કારણે કેરીઝ ધ ઓર્ડર, ઓર્ડર એટલે સોડમ, સુગંધ જે છે બરાબર, એ સુગંધ ફિલ્ડ ભરી દે છે એર અપવર્ડ ટુ ઓલ્ફેક્ટરી એરિયા, જે સ્વાદ પારખવાનો વિસ્તાર જે છે એ જગ્યાએ બધી હવાને ભરી દે છે જ્યારે આપણે સૂંઘીએ છીએ ત્યારે. ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઇટ, જ્યારે આપણે ખાઈએ છીએ, ભોજન કરીએ છીએ, એ ભોજનના સમયે શું છે, ભોજનના સમયે ટુ સ્નીફ વેન વી ઇટ, નો નીડ, સૂંઘવાની જરૂર નહીં પડે, જ્યારે આપણે ખાતા હોઈએ જમતા હોઈએ ત્યારે સૂંઘવાની જરૂર પડતી નથી. બટ વેન વી ચ્યુ ધ ફૂડ, ચ્યુ એટલે ચાવવું, જ્યારે આપણે ખોરાકને ચાવીએ છીએ, વાર્મ વેપર ઇઝ રિલીઝ, ગરમ હવા જે છે, ગરમ વરાળ જે છે એમાંથી બહાર પડે છે, એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ, ડિટેક્ટેડ એટલે ઓળખાય છે, પરખાય છે, શું પરખાય છે, ફ્લેવર, એનો સ્વાદ જે છે એ સ્વાદ એ સમયે પરખાઈ જાય છે જ્યારે આપણે એમાંથી વરાળ બહાર નીકળે છે ત્યારે. ધ હાયર ધ ટેમ્પરેચર ઓફ અ સબસ્ટેન્સ, ધ મોર મોલેક્યુલ્સ આર ગિવન ઓફ એન ઇન્ટેન્સ ઓડર આર લેફ્ટ, કે જ્યારે કોઈ પણ વસ્તુ જે છે એનું હાયર ટેમ્પરેચર એટલે વધારે તાપમાન હોય બરાબર, કોઈ પણ તત્વનું તાપમાન વધારે હોય તો મોર મોલેક્યુલ આર ગિવન ઓફ, ઓફ એટલે છૂટું પડવું, તો એમાંથી વધારે ને વધારે અણુઓ એમાંથી છૂટા પડે છે, એન્ડ ફ્લેવર આર ડિટેક્ટ, સોરી એને ઓર્ડર્સ આર ફેલ્ટ, અને એની જે સુગંધ જે છે બરાબર, ઇન્ટેન્સ ઓર્ડર એટલે કે તીવ્ર સુગંધ જે છે એ તીવ્ર સુગંધને આપણે ફેલ્ટ એટલે ફીલ કરી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. ડેરફોર મમ્મી ઇન્ઝિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ, અને એટલા માટે મમ્મી જે છે આપણને આગ્રહ કરે છે કે બેટા ગરમ ગરમ છે ખાઈ લે, વધારે આપણે ટેસ્ટી લાગશે એટલા માટે. ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. હવે સેન્સ ઓફ સ્મેલ જે છે બરાબર,
આજે ઘાણેન્દ્રિય જે છે સ્વાદને પારખવાની વાત આવે તો એ મોર કોમ્પ્લેક્સ વધારે જટિલ છે કોના કરતાં સેન્ટ ઓફ ટેસ્ટ આપણે ચાખી જોઈએ છીએ એના કરતાં પણ વધારે જટિલ છે ચાખીને આપણે સ્વાદ કહીએ એના કરતાં આપણે સૂંઘીને પછી સ્વાદ કહેવાનો એ બહુ અલગ વાત છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ લગભગ તો અશક્ય જ છે શું અશક્ય છે ટુ પ્રિપેર અ ટેબલ એનું આપણે કોષ્ટક તૈયાર કરવાનું હોય શેનું કોષ્ટક તૈયાર કરવાનું હોય સ્ટાન્ડર્ડ સ્મેલ એટલે પ્રમાણભૂત કયા પ્રકારની સ્મેલ છે કઈ વસ્તુમાં કયા પ્રકારની સ્મેલ આવે છે અને એનું કોષ્ટક જો આપણે તૈયાર કરવાનું હોય તો એ લગભગ અશક્ય છે મોસ્ટલી ધેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ બરાબર મોટે ભાગે ધેર ઇઝ નેવર એટલે એવું ક્યારેય નથી હોતું કે ઓનલી વન સ્મેલ ઓફ વન ઓબ્જેક્ટ એક વસ્તુ હોય એની એક સ્મેલ હોય એવું બનતું નથી સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ્સ ફ્લેવર પ્રોફાઇલ ટુ સ્મેલ તો વૈજ્ઞાનિકો જે છે વૈજ્ઞાનિકો યુઝ કરે છે ઉપયોગ કરે છે શું ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ કે સ્મેલની માટે એક ફ્લેવર પ્રોફાઇલ એટલે સ્વાદ માટેની એક યાદી બનાવેલી છે બરાબર એનો એ લોકો ઉપયોગ કરે છે વૈજ્ઞાનિકો ધે હેવ ક્લાસિફાઇડ સ્મેલ અંડર સચ હેડિંગ કે એક ચોક્કસ હેડિંગના ટાઇટલ આપીને કોઈ પણ સુગંધ જે છે એ સુગંધનું ક્લાસિફાઈ કરેલું હોય છે એટલે એનું વર્ગીકરણ કરેલું છે કે અલગ અલગ પ્રકારની સુગંધ હોય શકે જેમ કે ઇથેરિયલ એટલે અલૌકિક સુગંધ કે એ સુગંધ જે છે એ આપણે લઈએ દાખલા તરીકે અગરબત્તીની સ્મેલ જે છે આપણે લઈએ અને એકદમ આપણે ખુશ થઈ જઈએ એટલે કે અલૌકિક સુગંધ એરોમેટિક એટલે માદક સુગંધ સુગંધિત આપણે કહીએ છીએ જે સ્પ્રે છે અત્તર છે જેની અંદરથી આપણને મળી શકે છે ફ્રેગ્નન્ટ એટલે પણ સુગંધ જે ફૂલ છોડ છે એની અંદરથી આપણને જોવા મળે છે એમ્બ્રોશિયલ એટલે અમૃત ખૂબ જ આપણને સુગંધ સારી લાગે અમૃત જેવી સુગંધ લાગે ગાર્લિક એટલે જે આપણે સ્વાદ આવે છે ખાવાની અંદર લસણનો સ્વાદ આવે છે બરાબર ગાર્લિક વાળી સુગંધ બર્નિંગ એટલે કંઈક બળી ગયું હોય ટાયર બળી ગયું હોય કોઈ કોઠડી બળી હોય કંઈ અલગ અલગ પ્રકારની વસ્તુ બળે દરેકનો પાછી સુગંધ અલગ અલગ હોય છે ગોટી એટલે અણગમતી સુગંધ એન્ડ ફેટિડ એટલે દુર્ગંધ તો આ બધી જે અલગ અલગ પ્રકારની સુગંધ હોય છે બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ પરંતુ આ વર્ગીકરણ કેવું છે ટેન્ટેટિવ એટલે કામ ચલાવ છે એન્ડ અનસેટિસ્ફાઈંગ અને એની અંદરથી સંતોષ પણ નથી આ તો ખાલી સુગંધ કીધું છે કે આવી છે કામ ચલાવ છે આનાથી કોઈને સંતોષ પણ નથી ઇટ ઇઝ બિલીવ ધેટ એવું માનવામાં આવે છે કે ઇચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ ઇટ ઇઝ બિલીવ ધેટ એવું માનવામાં આવે છે શું માનવામાં આવે છે કે ઇચ નેચરલ ઓર્ડર કોઈ પણ કુદરતી સ્વાદ જે છે ઓફ ફ્લેવર ઓર્ડર ઓફ ફ્લેવર એટલે સ્વાદ જે છે ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ એની અંદરથી ઘણી બધી સ્મેલનું બ્લેન્ડ થયેલું છે મિશ્રણ થયેલું છે એની અંદર ઘણી બધી સ્મેલનો સમાવેશ થાય છે બરાબર તો આ લેસન જે છે કઈ રીતે આપણે સ્વાદ ઓળખી સ્મેલ લઈ શકીએ છીએ કયા કયા પ્રકારની સ્મેલ આવે છે બરાબર એનું આપણે વર્ગીકરણ જોયું હવે આના પછીનો જે આગળનો પાર્ટ જે છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોઈશું બરાબર આ લેસન જે છે આટલું ફરીથી આપણે એકવાર વાંચવાનું છે વ્યવસ્થિત રીતે આપણે વાંચીશું તો આપણે વધુ ને વધુ એની અંદરથી આપણે ખ્યાલ આવી શકશે બરાબર તો અહીંયા આપણે આ ટાસ્ક જે છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ આભાર આપનો દિવસ શુભ રહે